झगड़िया तालुकाना काकलपुर गामे दीपड़ाए महिला पर हुमलो कर्या बाद दीपड़ो घरना वाड़ा सुधी धसी आवता लोकोमां गभराट व्यापी गयो छे। झगड़िया तालुकामां दीपड़ानो आतंक वध्यो छे। छेल्ला 20 दिवसमां झगड़िया तालुकाना पनेथा वेलू गाम अने कलकपोर गाममां दीपड़ाना खेतरमां महिलाओ पर हुमलाना 3 बनावो बनी चूक्या छे। त्यारे दीपड़ाना हुमलाथी त्राहिमाम लोको हवे वन विभागनी सामे आंदोलनना मूळमां जोवा मळी रह्या छे। झगड़िया तालुकाना काकलपुर गाममां 20 दिवस पहेला हंसाबेन विक्रमभाई परमार नामनी महिला खेतरमां मजूरी काम करवा माटे गया हता। તે સમયે દીપડાએ મહિલા પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા, જેમાં હંસાબેમે બૂમાબૂમ કરતા લોકોએ દીપડા સામે થઈ મહિલાને બચાવી લીધી હતી। ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। આ અંગે કકલપોર ગામના લોકો દ્વારા વન વિભાગને જાણ કરતા દીપડાને પકડવા માટે 2 પાંજરા ગોઠવવામાં આવ્યો હતો। ત્યારબાદ દીપડો ફરી એકવાર કાકલપોર ગામના પરમાર ફરિયામાં લોકોના ઘરના વાડામાં ઘૂસી આવતા ભયભીત લોકો ઘરના દરવાજા બંધ કર્યા હતા અને ફરી એકવાર વન વિભાગને આ દીપડો પકડવા માટે જાણ કરવામાં આવી હતી, પરંતુ વન વિભાગ દ્વારા કોઈ પણ અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવતા ગ્રામજનો વન વિભાગની કામગીરીથી નારાજ થયા છે। ગામના લોકો દીપડાના હુમલાથી લોકો ખેતર જવા પણ હવે ભય અનુભવી રહ્યા છે, તો હવે તંત્ર દ્વારા લોકોને આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। વિક્રમસિંહ કનકસિંહ પરમાર, શું બનાવ બેનો? અમે ખેતરમાં ખેત મજૂરી કરતા હતા, અહીંયા કપાસ વાંધતા હતા, તો પાછળથી દીપડાએ હુમલો કરેલો મારા ઘરમાંથી, ઘરના પાછળ। પછી અમે ત્યાં આગળ પહોંચી ગયા અને જોયું એ બૂમાબૂમ કરી, એટલે એ બેન છૂટી ગયા, એટલે પછી અમે દવાખાને લઈ ગયા। દવાખાને લઈ જઈને અમે પછી વન વિભાગને જાણ કરી, જાણ કરતા એ લોકો ત્યાં આવીને ચોથે દિવસે આવ્યા જોવા માટે, ને અમને એવું કે કઈ રીતના બના બનેલો, એ લોકો અમારા ખેતર પણ જોવા આવેલા ત્યાં આગળ, અમે ખેત મજૂરી કરી તૈયાર, તો એ લોકો ત્યાં આવી દેવું કે આનું 4 દિવસ પહેલાં કે ક્યાં બના બનેલો, તો એ લોકો ત્યાં ભલર હોતા કે ભલર નથી, દવાખાને આવ્યા, તો એ લોકો અમને કોઈ જ વાતની એ લોકો એ નહીં કરી, પિંજરા મૂકી ગયા। અમે લોકોને અરજી કરીને દાખલ કરી, અમને લોકોને જાણ કરીએ છીએ, તો ઝઘડિયા બોલાવે છે, મને ઝઘડિયા બોલાવ્યા પછી કે તમારે ઉંમલા જવું પડે, ઉંમલા જઈએ તા કે સાહેબ અવતાર રાત પીડા જયેલા છે, 2 કલાક ધક્કા ખવડાવે છે, પણ એ લોકોએ 1 લાખ ઉપર ખર્ચો થઈ ગયો છે, પણ એ લોકોએ કોઈ સહાય કરી નથી। અમારા ઘરની પાસે પરમ દિવસ છે, પણ એ આવી ગયો વારાની અંદર, તો એ લોકોને મેં વન વિભાગમાં જાણ કરતા, એ લોકોએ જાણ કર્યા પછી હોય અમને કે અમે કાલે સવારે આવી જશે 4 વાગ્યે, પણ એ કોઈ લોકો અમારી કોઈ કાન તારી લેતા નથી। ભાવિકાબેન, શું બનાવ બેન? હું પરમ દિવસે વારામાં જમવાનું બનાવતી હતી ચૂલા પર, અમારે ગેસ પેસ છે નહીં એટલે ચૂલા પર જ જમવાનું બનાવીએ છીએ અમે, તો અમારા વારામાંથી 10 પગલા દૂર જ દીપડો દેખાયો અમને, એટલે અમે લોકોએ ગભરાઈ ગયા। પહેલા તો અમે જોયું કે દીપડો કે બાજુ જાય, પણ દીપડો અમારી બાજુ જોવા માંડ્યો, એટલે અમે દરવાજા બંધ કરીને બહાર નીકળ્યા અને બાજુના ઘરમાં કીધું કે દીપડો તમારા વાડામાં આવે છે, એટલે એ ભાઈ લોકો પણ વાડામાં નીકળ્યા અને જોયું તો એમના ઘરની નજીક દીપડો આવી ગયેલો હતો। એક છોકરી વાસણ પણ ઘસતી હતી, તે પણ ત્યાંથી અમે એને ખસાડી લીધી, પછી દીપડાની પાછળ દોડ્યા ને એટલે દીપડો ભાગી ગયો, બધા તોડે થયા, પણ એ દીપડો ના ગાંઠો, બધા ખસા બધા તોડે થઈને એની પાછળ ભાગ્યા, પણ એ ના પકડાયો। હવે કાલે ઉઠીને અમારા છોકરા ઓ વારામાં રમતા કશું કરતા હોય, હવે એમને કરી જાય તો કોણ જવાબદારી લે? કોઈ જવાબદારી છે? કોઈ જવાબદારી લેવાનું? કાલે ઉઠીને અમે સીમમાં કામ કરવા જઈએ, કપાસ વાણવા ગઈએ, અમે મજૂરી જ કરતા છીએ, અમે કોઈ નોકરી ધંધાવાળા નથી, ને કાલે ઉઠીને ખેતરમાં છોકરાને લઈને ગયા, છોકરું રમતો હોય ખેતરમાં, છોકરાને લઈને ઉપાડી જાય, તો એ જવાબદારી કોઈ લે? કોઈ રિએક્શન લે કે અમે આ કરીશું તે કરીશું? કાલે ઉઠીને જંગલ ખાતાવાળાને ખબર કરી, તો જંગલ ખાતાવાળા એવું કહે છે કે અમે પિંજરું મૂકીશું, એમ પિંજરું મૂકી જાય તો અંદર કશું મૂકવાની જવાબદારી એ લોકોની હોય, અમારી હોય? અમે ક્યાંથી બદલાય? અમે મજૂરી બેરે બેરે હવાર સાંજનો રોટલો બેરે બેરે ખાતા હોય, તો અમે કઈથી અંદર મૂકવાનું એના માટેનું ખાવાનું અમે લાવીએ? હવે કોઈ જવાબદારી લેવાવાળું છે? કાલે ઉઠીને છોકરાઓને સ્કૂલે જવાય તો ગભરાતા ગભરાતા જાય છે, મારો 8 વર્ષનો છોકરો અને 4 વર્ષની છોકરી છે, કાલે એને સ્કૂલે જવાય તો હવે 2-3 દિવસથી તો સ્કૂલે નહીં જતા, તો હા અમે છોકરાઓને જેમ તેમ કરીને મોકલીએ જ છે, કોઈ જવાબદારી લેવાવાળું? હવે એમાં એવું છે કે પરમ દિવસે દીપડો આવેલો વાળામાં, તો અમારે બાજુમાં ભાભી હતા, એટલે 5 વાગ્યા આવ્યો, તો એ લોકોએ અમને ઘરમાં બેઠેલા હતા કે તમારા વાળામાં દીપડો ઊભો છે, તો અમે વાળામાં નીકળ્યા એટલે મારા વાળા પાછળ દીપડો ઊભો રહેલો, એટલે હું ને અમારા બાજુવાળા કાકા અમે 2 જણા ગયેલા, તો ત્યાર પછી અમે તેને નસાવવા ગયા, એટલે ત્યાં પછી એ લોકો આવ્યા ને તરત બધા આવી ગયેલા છે અને અમે એને નહાયો, પણ તે જંગલ ખાતાવાળાને અમે જાણ કરીએ પણ એ લોકો આવતા નથી, હવે અમે કહીએ તા કે એને મારે તો સજા તમને થાય,
હવે એને અમે મારી હતા કે તમારે કોઈ જમીન ના મળે, તો હવે અમને મારી લાખે અમારા વાડાની મેં છોકરા રમે, અમારા છોકરા લઈ જાય તો તેની જવાબદારી કોણ લેશે? તો એ લોકોને બે વાર એમને ફોન કર્યા તો હજુ આવ્યા નથી અહીં ઘડી. અને જંગલ ખાતા વાળા એવું કે તમે માંસ મચ્છી તમારે મેળવાની, એ જવાબદારી તમારી હોય અમારી ના હોય. તો હવે અમે તો અહીં ઘડી 5,000 રૂપિયા 10,000 રૂપિયા વગર તો કોઈ બકરા હાલતા નહીં, કોઈ બકરા અમને ખરા હાલે અહીં ઘડી. ને એ લોકો એવું કે તમારે લાઈન મેકવાનું તો અમે એ કરીએ, તમે કહો તો પિંજરું મેળવીએ, તો એમની જવાબદારી હોય અમારી જવાબદારી ખરી હોય?